ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા અને શહેરમાં વારંવાર રેશનિંગના ઘઉં ચોખાનું આપલે થતું હોવાનું બહાર આવી રહ્યું છે. મહુવાના ખરેડ ગામે અનાજના ઘઉં ચોખાનો જથ્થો ખરીદી કરતો ફેરિયો માલુમ પડ્યો હતો, જેમાં સરપંચ લાલજીભાઈ દ્વારા મામલતદારને જાણ કરતા મામલતદારે સ્થળ પર પહોંચીને સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. મામલતદારના જણાવ્યા અનુસાર 800 કિલો જેટલો જથ્થો, જે અંદાજિત ₹19,000 થાય છે, આ જથ્થો જપ્ત કરીને સરકારી અનાજના ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મહુવાથી અરશદ દસાડિયા, G9 લાઈવ ન્યૂઝ, ભાવનગર. હું લાલજીભાઈ બાંભણિયા સરપંચ તરીકે આ ગામમાં ફરજ બજાવું છું અને અમારા ગામમાં માગણ ભિખારી ફેરિયાવાળા કોઈ પણ આવે એને મનાઈ કરવામાં આવે છે, અને એ છતાંય મને કોઈ માણસ ગ્રામજનોએ જાણ કરી છે કે આપણા ગામમાં ફેરિયાવાળો આવ્યો છે. ત્યારે હું આ ખારા વિસ્તારનો જે વિસ્તાર છે ત્યાં આવ્યો હતો, ત્યાં મેં ઘઉં ચોખાવાળાને જોયો એટલે મેં એને ઊભો રાખ્યો અને મામલતદારમાં જાણ કરી. હજી આજથી 8 દિવસ પહેલાં જથી ખરેડ ગામમાંથી ઘઉં ચોખાનો જથ્થો પકડાનો છે, ને એ પણ મામલતદાર આવી અને તપાસીને જથ્થો લઈ ગયા છે, પણ એ લોકોએ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી.